સૂર્ય તરફ આગળ વધી રહેલા આદિત્ય એલ્વને અંતરિક્ષમાંથી સેલ્ફી મોકલી છે અને તેમાં સાથી ચંદ્ર પણ દેખાઈ રહ્યો છે આ પહેલા મંગળવારે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ કહ્યું હતું કે આદિત્ય એલ્વન એ અર્થ મેન્યુઅલના બીજા તબક્કાને પણ સફળતાપૂર્વક પૂરો કર્યો છે આદિત્ય એલ્વનને બે સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું સૂર્ય તરફ આગળ વધી રહેલા આદિત્ય એલ્વને અંતરિક્ષમાંથી સેલ્ફી મોકલી છે ઇસરોએ આની જાણકારી આપી છે આ પહેલા મંગળવારે ભારતીય સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે ગુરુવારે ટ્વીટ કર્યું છે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એલવન પોઈન્ટ પર જઈ રહેલા આદિત્ય L1 એ સેલ્ફી લીધી અને પૃથ્વી તથા ચંદ્રની છબીઓ પર જોવા મળી ઈસરો મુજબ આદિત્ય એલવન સૂર્યની સ્ટડી કરનારું અંતરિક્ષ આધારિત પહેલું મિશન છે ખાસ વાત એ છે કે પૃથ્વીથી પંદર લાખ કિલોમીટર દૂર આવેલા બિંદુ એલવન ની ચારે તરફ હેલો ઓર્બિટ એટલે કે પ્રભામંડળ કક્ષમાં રાખવામાં આવશે કહેવામાં આવે છે કે તેનો સૌથી મોટો ફાયદો એ છે કે આ પોઈન્ટથી સૂર્યને કોઈ પણ અડચણ વગર જોઈ શકાશે અને અભ્યાસમાં મદદ મળશે નાસાનો દાવ દાવો છે કે ચંદ્રયાન ત્રણ દક્ષિણ ધ્રુવથી લગભગ છસો કિલોમીટરના અંતરે ઉતર્યું હતું નાસાએ એક્સપર્ટ કહ્યું છે કે નાસાના એલ આર તાજેતરમાં જ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન ત્રણ ના લેન્ડર તસવીર લીધી છે ઈસરો નું ચંદ્રયાન ત્રણ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવથી લગભગ છસો કિલોમીટર દૂર ઉતર્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી